છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં પરવાદી રાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે મહાવીર સ્વામી અને તપસ્વીઓની નીકળેલ ભવ્ય શોભાયાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નગરમાં ભરાતા પાંચિયાના મેળાનો લોકોએ આનંદ માણ્યો હતો. શોભાયાત્રામાં ચાંદીના રથમાં પધરાવેલ મહાવીર સ્વામી, ચાંદીમાં કંડારેલા મા ત્રિશલાજીને આવેલા 14 સ્વપ્નોના સ્વરૂપો, ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન ગાતી ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પર્વ પર્યુષણમાં 8 દિવસ વ્યાખ્યાન કલ્પસૂત્રનું વંચન થાય છે. એકમના દિવસે 14 સ્વપ્નના બોલી બોલાય છે, 14 સ્વપ્નની બોલી બોલાય છે અને પારનું ઝુલાવવામાં આવે છે. ત્રિશલા માતા એ પારનું ઝુલાવે છે અને પાંચમના દિવસે એ શોભાયાત્રામાં ત્રિશલા માતાના આવેલ 14 સ્વપ્ન અને પારનું રથયાત્રામાં શોભાયાત્રા તરીકે એ ઘોડામાં નીકળે છે. રથ, ઘોડા, બગી આ પણ સાથે જોડાય છે. પર્યુષણ પર્વ એટલે અમારામાં દિવાળી કરતાં આનું વધારે મહત્ત્વ છે પર્યુષણનું, અમારા જૈન ધર્મ પ્રમાણે. એટલે આ શોભાયાત્રા છે, 8 દિવસ પૂરા થઈ જાય એટલે બધા લોકો છે ને, એટલે પછી બધા એને અમે તપસ્વીઓ, પછી ભગવાન, રથ, હાથી, ઘોડા, બગી બધું નીકળે અને એનો ભવ્ય શોભાયાત્રા નીકળે એમ. પર્યુષણ પર્વ નિમિત્તે તપસ્વીઓની આજે પાંચમના દિવસે એક શોભાયાત્રાનું આયોજન છેલ્લા 60 વર્ષથી કરવામાં આવે છે, ત્યારે પ્રતિવર્ષની જેમ આજે પણ આ બોડેલી નગરમાં આજુબાજુના ગામોમાંથી 30,000 જેટલી સંખ્યામાં લોકો પોતાના સાધનો સાથે જૈન યુવક મંડળીઓ વાસ્તે ગાસ્તે આ શોભાયાત્રામાં જોડાય છે અને એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આજના આ દિવસે બોડેલી નગરમાં એક મેળાનું પણ આયોજન થાય છે, જે પાંચિયાના મેળા તરીકે ઓળખાય છે, જેમાં બોડેલીના અને અલીપુરાના ઢોકલિયાના આજુબાજુની સારી પબ્લિકો પણ અહીં ઘડી આવીને મેળાનો લાભ લે છે.